નર્મદા જિલ્લાના સાગબારા પોલીસે દેવ મોગરાના નાલાકુંડ પાસેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ બે કાર સાથે એક આરોપીની ધરપકડ કરી રૂપિયા 4,76,000થી વધુનો મુદ્દામાલ કબજો કર્યો હતો. સાગબારા પોલીસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી દેવ મોગરા તરફ એક ઇંગ્લિશ દારૂ ભરેલી કાર આવવાની છે, જે બાતમીના આધારે પોલીસે નાલાકુંડ ગામ પાસે નાકાબંધી કરી હતી. જોકે પોલીસની હાજરી જોતા આજે ઇંગ્લિશ દારૂ ભરેલ કારનો ચાલક ગાડી રિવર્સ લઈ ભાગવાની કોશિશ કરતા પોલીસે તેનો પીછો કર્યો હતો. જોકે આ ભાગદોડમાં કારનો ચાલક ઇંગ્લિશ દારૂ ભરેલી કાર મૂકી નાસે છૂટવામાં સફળ રહેતા પોલીસે ઇંગ્લિશ દારૂ અને કાર મળી રૂપિયા 1,76,000નો મુદ્દામાલ કબજો કર્યો હતો. જ્યારે બીજા બનાવમાં પોલીસે નાલાકુંડા ગામની સીમા નાકાબંધી કરી ઇંગ્લિશ દારૂ ભરેલી ઇકો કાર સાથે તેના ચાલક યુસુફ ઇબ્રાહીમની ધરપકડ કરી ઇંગ્લિશ દારૂ અને કાર કબજે કરી હતી. આ અંગે વધુ તપાસ સાગબારા પોલીસ કરી રહી છે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નર્મદાની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રાજપુલા ડિવિઝનની નાવાના માર્ગદર્શન હેઠળ અમો તથા અમારા સ્ટાફના પોલીસ સ્ટાફના માણસો સાથે મહારાષ્ટ્રથી દેવમોગરા તરફ આવવાના નાલાકુંડ ગામ નજીક ટોળી નાકાબંધીમાં હાજર હતા. તે દરમિયાન મહારાષ્ટ્ર તરફથી એક સફેદ કલરની ઇન્ડિગો કાર અમારી સરકારી ગાડી જોઈ તેની ગાડી મૂકી નાસી છૂટેલા. સદર ગાડી ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલની 201 જેની કિંમત છે 26,400 અને તે ગાડીની કિંમત છે 1.5 લાખ રૂપિયા ચેક કરતા હોય તે દરમિયાન એક ઇકો કાર આવતા તેને રોકી ચેક કરતા તેમાંથી પણ ભારતીય વિદેશી બનાવટના દારૂની બોટલ નામ 102 જેની કિંમત રૂપિયા છે 6,900 અને જે ઇકો ગાડીની કિંમત છે 3 લાખ રૂપિયા એ બંને વાહનો તથા તમામ મુદ્દામાલ તપાસ અત્યારે વધુ કબજે કરેલ છે અને આરોપીની વધુ તપાસ ચાલુ છે.